नमस्कार विद्यार्थी मित्रों, आज आप गुजराती में जे विश्वमो पाठ है स्टेच्यू रमवानी मजा, आ स्टेच्यू रमवानी मजा पाठ है एने अपने टूंका सार रूपे समझीशू। स्टेच्यू रमवानी मजा आ पाठनु नाम है। हवे स्टेच्यू एटले शू? स्टेच्यू एटले मूर्ति, कोई वस्तु ने स्थिर ऊभू राखी देव, व्यक्ति होय अथवा पत्थर होय लाकड़ानुं होय कंई पण होय एने स्टेच्यू कहेवाय। इंग्लिश शब्द छे स्टेच्यू, एटले गुजराती में एनो अर्थ थाय मूर्ति। आपणे भगवानना मंदिर में केम भगवानी मूर्ति छे एने राखी दे स्थिर, हले नहींतर चले, एने स्टेच्यू कहेवाय। आ स्टेच्यू रमवानी एक मजा पण होय छे, एक प्रकारनी रमत आवे। दाखला तरीके आपणे कोई मित्र छी तो एनी साथे आपणे स्टेच्यू बांधी शकीए। दाखला तरीके हूँ ने मारो मित्र छे तो एनी साथे हूँ स्टेच्यू बांधवानी रमत रमी शकूँ। दाखला तरीके हूँ एने कहूँ स्टेच्यू एटले एने मूर्ति जेम स्थिर थई जाव, एने हलवानुं के चलवण नहीं, जो हले चले तो ए आउट थयो गणाय। जो ई मने पहेला कही देशे तो मारे स्टेच्यू थई जवुं पड़े, हूँ एने कही दऊं तो एने स्टेच्यू थई जवानुं, हूँ हली चली शकूँ पण एम ए हली चली न शके, पछी हूँ छूटा कहूँ त्यारे ए हली चली शके, त्यां सुधी नहीं। एटले स्टेच्यू रमवानी मजा। साहित्य प्रकार छे ललित निबंध। हवे ललित निबंध कोने कहेवाय? કોઈપણ કવિ લેખક છે એ પોતાનું કવિતાનું કે પાઠનું કે નિબંધનું સર્જન કરતા હોય ત્યારે એનો હેતુ હોય, એ હેતુ ઘણો બધો હોઈ શકે। કોઈ સમાજની અંદર કંઈક કુરિવાજો છે એને દૂર કરવાનો હોય, કોઈ પ્રકૃતિનું વર્ણન કરવાનો હોય, આવા અનેક અનેક વિષયો હોય તો એનો હેતુ હોય કે સમાજની અંદર આવું ફાયદો થાય કે આમ થાય, કુદરત સાથે આપણે જોડાય, આવા અનેક એના હેતુ હોય। લલિત નિબંધ છે એ માત્ર મોટે ભાગે કવિ કે લેખક એની આનંદ ખાતર લખે છે, એટલે લલિત। અને લલિત નિબંધની અંદર આનંદ ખાતર લખે છે પણ એની સાથે સાથે એની કળા છે એ દેખાઈ આવે છે। લલિત એટલે કળા થાય, એક વિશિષ્ટ પ્રકારની એનામાં જે કળા ખીલવાની જે તાકાત છે એ પણ દેખાઈ આવે છે। લેખકનું નામ છે અનિલ રમાનાથ જોશી, જે જન્મ એનો થયો હતો ગોંડલની અંદર, રાજકોટની બાજુમાં ગોંડલ ગામ છે ત્યાં એનો જન્મ થયો હતો। હવે આ પાઠને ટૂંકા સાર રૂપે આપણે જોઈએ। પાઠનું નામ છે સ્ટેચ્યુ રમવાની મજા। સ્ટેચ્યુ રમત રમવાની મજા કેવી હોય છે એની વાત છે આ મિત્રો। પાઠના જે નાયક કહી શકાય, આ જે આપણી કૃતિ છે સ્ટેચ્યુ રમવાની મજા, એના નાયક જ આપણા લેખક છે ખુદ અનિલ રમાનાથ જોશી। અનિલ રમાનાથ જોશી સાહેબ એમ કહે છે કે વર્ષો પછી હું મારા ગામમાં ગયો ત્યારે ગામની ગલીઓ શેરીઓ ગટરો આ બધું છે ને એ હું ભૂલી ગયો હતો, અને હું પણ ત્યાં એને જઈ જ્યો તો મને પણ એ લોકો ઓળખી ન શક્યા, અને ત્યારે મારી પાસે કંઈ આઈડેન્ટિટી કાર્ડ નહોતું, ઓળખ કાર્ડ નહોતું કંઈને બતાવું કે ભાઈ હું એ જ છું અનિલ જોશી। આવું લેખકને અનુભવ થાય છે, ધીમે ધીમે પોતાનું બાળપણ યાદ આવે છે કે આ એ જ વિસ્તાર છે કે અહીંયા શેરીએ ગલીએ આટા મારતો અને સાંજ પડે જે તાલુકાની શાળા છે એમાં કોઈને ખબર ન પડે એવી રીતના અંદર વયો જતો ને એકડિયા બગડિયા મોટે સાદે બોલતો અને રમતો રમતા, આવું બધું બાળપણ એને યાદ આવે છે। ધીમે ધીમે પછી એને એવું યાદ આવે છે કે હોળીનો સમય હોય, કેસુડામાંથી સરસ મજાના બધાય છોકરાઓ રંગ બનાવતા, કેસુડો એટલે ખાખરો, ખાખરાનો જે ઝાડ હોય ને એની અંદર સરસ મજાના કેસરી ફૂલ આવે, એ કેસરી ફૂલને પલાળીને આપણે ત્યારે કલર બનાવતા। અત્યારે હોળીમાં તો અલગ આપણે ઝેરીલા કે ને કેમિકલવાળા કલર અત્યારે વાપરીએ છીએ, વર્ષો પહેલાં એકદમ કુદરતી નૈસર્ગિક આપણે જે શરીરને ચામડીને કે નુકસાન ન કરે એવા કલરનો આપણે ઉપયોગ કરતા, એટલે એ કેસુડામાંથી કોઈ છોકરાઓ કલર બનાવતા હોય તો લેખક કે હું ત્યાંથી જવામાં બીતો હોઉં, કારણ કે મને એમ થાય કે એ મને કલરની પિચકારી ઉડાડી દેશે, તો આવી પણ એક બાળપણમાં મજા હતી, એકબીજા ખેલતા રમત રમતા। પણ જેવું જેવું પોતાને બધું યાદ કરતા જાય છે, લેખક આવું બધું કલ્પના કરે છે કે બાળપણમાં આમ થતું આમ થતું, એ કલ્પનામાં ડૂબે છે ત્યારે એક પ્રસંગ યાદ આવે છે કે આ એ જ શેરી છે અને અહીંયા અમે સરસ મજાનું સ્ટેચ્યુ નામની રમત રમતા। આ સ્ટેચ્યુ નામની રમત રમતા એમાં ઘણા બધા મારા મિત્રો હતા, પણ એમાંનો એક જે ભડવાડનો છોકડો હતો જેનું નામ હતું ઝીણો, એ બહુ રમતમાં હોશિયાર હતો। આમ જોઉં તો એ તો સાવ સીધો સાધો, બહુ ભણેલો પણ નહીં, અને એના કપડામાં જોઉં તો બકરીની લીંડીને ભેંસની છાણની એને વાસ આવતી હોય હે, અને નાકમાંથી તો સતત દ્રવ્ય ટપકતું હોય આવો દેખાવ, પણ આમ એને એની તાકાત બહુ, ક્યાંય ઝૂંપડા ઉપર મેડી ઉપર કે ક્યાંય ઝાડ ઉપર કે ચડવું હોય તો વાંદરાની જેમ તરત કૂદીને ચડી જાય, એને કોઈ તકલીફ ન પડે એવો આમ ઉસ્તાદ, એવો હોશિયાર। એટલે અમે એની સાથે સ્ટેચ્યુ રમત રમવા માટે બંધાણ હતા, પણ એ એટલો બધો હોશિયાર હતો, ઉસ્તાદ હતો કે ગમે ત્યારે
અમને એ સ્ટેચ્યુ કહી દે, અમે એને કોઈ સ્ટેચ્યુ ન કહી શકતા. અમારા મિત્રો બહુ ટ્રાય કરી પણ ઝીણો ક્યારેય આટીમાં આવ્યો નહીં. પણ એક દિવસ બને છે એવું કે અમે બધા પંટાંગણમાં બહાર આવી ગયા ને ચારે બાજુ હાહાકાર થઈ ગયો, ચિચિયારી થવા માંડી, બચાવો બચાવો. અને જોયું ને તો જે ગલીની બારે ઇલેક્ટ્રિકનો જે થાંભલો છે એની સાથે ઝીણો ચોંટી ગયો હતો, કારણ કે શોર્ટ સર્કિટ થવાથી ઝીણો ત્યાં અડ્યો અને ઝીણો ત્યાં મૃત્યુ પામે છે. એટલે પછી આખો પાવર બંધ કરાવી અને ઝીણાનું શબ ત્યાં કાઢ્યું. બધાને બહુ દુઃખ થયું અને અમે તો એમ બોલ્યા કે ઝીણા, અમે ક્યાં તને સ્ટેચ્યુ કીધું છે, તે તારી રીતને તું સ્ટેચ્યુ થઈ ગયો છે. આવી રમત રમવાની પણ મજા હતી. લેખક કે હજી પણ વર્ષો પછી હું મારા ઘરે આવું છું અને પેલી બારીએથી થાંભલો જોઉં છું, પછી આખું દ્રશ્ય મને સામે દેખાય આવે છે. આવી એક અનેરી મજા હતી. એનાથી બીજી મજા એ કે એ સમયે અમારે પંચનાથ મહાદેવ છે ત્યાં જન્માષ્ટમીનો મેળો ભરાય. એ મેળાની અમે બધા કાગ ડોળે રાહ જોતા હોય. મેળાનો સમય આવી ગયો એટલે અમે આગલે દિવસ બધી તૈયારી કરી લીધી, નાસ્તાને લઈ જવાનું બધું. એટલે સવારના વહેલા એની માતાએ સારી રીતે એને નવડાવી સરખો અને બાબરી પાડી, સરસ કપડાં પહેરાવી, અહીંયા કપારે આંજણનું તલકું કરી. કોઈની નજર ન લાગી જાય, લેખક કે હું બહુ ઉજળો તો નહોતો પણ કોઈની નજર ન લાગી જાય એ રીતે મને ટપકું કરે છે. અને મને એમ કહે છે કે જા, ભગવાનનો જે આડિયો, આડિયો એટલે ત્યારે નાનકડું મંદિર હોય, ત્યાં મંદિરની અંદર ભગવાનને દીવો કરી આવ, દીવો કરીને પછી તું મેળામાં જાજે. એટલે ઉતાવળથી મેં દીવો લીધો, સળગાવી અને દીવો ઉતાવળથી મૂકીને જલ્દીથી ભગવાનને આમ સરખું પગે લાગ્યો ન લાગ્યો, થોડુંક લાગ્યો ને થોડુંક ન લાગ્યો, ઉતાવળમાં જલ્દી મેળામાં ભાગી ગયો. અને આખો દિવસ મેળો ખૂંદ્યો અને સાંજ પડતા જ જાણે એક હવા નીકળી ગઈ એવો ફુગો થઈ ગયો હોય એવા થાકીને ઘરે પાછા આવે છે. ઘરે આવે છે ને તો શેરીમાં ગલીમાં બધા લોકો ભેગા થયા છે, ઘર આખું ભેગું થયું છે અને ભગવાનની જે મૂર્તિ હતી કૃષ્ણની એ છાશમાં ડૂબેલી હોય છે, કાળી થઈ ગઈ હોય છે. એટલે કોઈ કીધું કે આવું કેમ બન્યું, તો કે મંદિરની અંદર દીવોને સળગવાથી બધું આ ભગવાન કાળા થઈ ગયા. એટલે લેખકને વિચાર આવ્યો, અપરાધ ભાવ, હે ગિલ ફિલ્ટ થયો અપરાધ ભાવ. મને લેખકને એમ થયું કે મેં દીવો સરખો ઉતાવળમાં સરખો નહીં મૂક્યો એટલે આવું થયું હશે. તેથી મને એવું માની લીધું કે દીવો મેં સરખો ન મૂક્યો ને આ બધું સળગ્યું ને એને કારણે ભગવાનની મૂર્તિ કાળી થઈ ગઈ અને મારા કારણથી જ ભગવાન કાળા છે એવું મને આમ ફિલ્ટ થવા માંડ્યું. આવી એક અનેરી મજા હતી. પણ ધીમે ધીમે લેખક કહે છે કે આ બધું છે ને રમત રમવી અને એની સાથે અમે નારગોલ રમતા. નારગોલ શું હોય? નારગોલ એક ઠીકરાની રમત છે. ઠીકરાની રમત ગોળ ગોળ ચંગેડા કરી, ગોળ ગોળ રાઉન્ડ કરી અને એમાં ઠીકરીથી આપણે એક લંગડીથી એક પગે હાલવાનું હોય, કૂદકા મારતું મારતું પેલી જે માટીની ઠીકરી હોય લેવા જવાની, એને નારગોલ કહે. એટલે નારગોલ રમતા, આવી રમતો રમતા. પણ મિત્રો આ બધું વિચાર આવે છે કે આ ઝીણો ભરવા જેમ સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે એમ ભગવાન પણ, ભગવાન સાથે પણ આપણે સ્ટેચ્યુ બાંધ્યું છે એ ઉસ્તાદ છે. અને આમ જોઈએ તો ભગવાનને પણ આપણે સ્ટેચ્યુ કરી દીધા છે ને, મંદિરની અંદર મૂર્તિ બાંધી, મૂર્તિ રાખી અને એને સ્ટેચ્યુ કરી દીધા છે અને એ પણ આપણે સ્ટેચ્યુ કરી દઈએ છીએ. આમ જોઉં તો કેટલા બધા લોકોનો સ્ટેચ્યુ છે એનો ઉદ્ધાર કર્યો છે. અહલ્યા પથ્થરમાંથી ભગવાનને સ્પર્શ થતાં જ એ સ્ત્રી બની ગઈ. તો આપણું જીવન પણ કંઈક આવું છે અને આ જીવનની અંદર સ્ટેચ્યુ ક્યારે થઈ જશું નક્કી નથી. એટલે આપણે ખેલ દિલીથી રમવાનું, ક્યારે ભગવાનથી આપણે એવું નહીં કે ભગવાન તે અમારે આનું મૃત્યુ કેમ થઈ ગયું ને આ મરી કેમ ગયું. ભગવાનની જે ઈચ્છા છે એ ઉસ્તાદ છે, તો ખેલાડી છે, એની રમત મુજબ એની ઈચ્છા મુજબ બધું ચાલશે. એટલે પછી એમ કહે છે કે આમ જો તો ભગવાને આવું જ કરે છે. ભગવાન કહે છે કે જો ઝાડને સ્ટેચ્યુ કરી તો ઝાડું કપાઈ જાય, ટેબલ બની જાય. માણસને સ્ટેચ્યુ કરીએ તો માણસનું મૃત્યુ થઈ જાય. આવું બધું હાલવાનું છે સંસારની અંદર, આવું થાય જ છે. અને કોઈ નદીનું પાણી છે એને એને સ્ટેચ્યુ કહી તો બરફ બની જાય, આવું થાય જ છે. તો આપણે આમાં ખેલદિલી રાખવાની છે, મોજથી જીવવાનું છે, રમવાનું છે, આમાં કોઈ દુઃખ લગાડવાનું નથી, આનંદથી રહેવાનું છે. અને આ સંસારની અંદર એવું પણ બને કે આપણે અહીંથી સ્ટેચ્યુ થઈ અને બીજે જઈએ અને કદાચ એવું એવું કોને કીધું કે આપણે અહીંથી મૃત્યુ પામીને બીજે જન્મ લઈને નથી રમવાના, એવું ક્યાં ગેરંટી છે? અરે બીજે જન્મ લેવાના જ છે. અરે જેમ સમય જશે એમ બીજો જન્મ લેશે. કોઈ માતાના ગર્ભની અંદર જન્મ લઈ અને બાળક જન્મશે અને ફરી પાછું રમત રમવા માંડશે, ફરી પાછું કૂદકા મારતું હશે. એમ આપણું જીવન પણ આવું જ છે, હર્ષથી આનંદથી દુઃખોથી ભરેલું છે, એમાં ક્યાંય દુઃખ લગાડવાનું નથી, ખેલ લીલીથી રમવાનું છે અને મોજ કરવાની છે અને આનંદ કરવાનો છે. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે પાઠને વિગતે સમજીશું.